નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 7 માં લઈશું પાઠ 7 બટે કહાની। એમાં તમે જ્યારે નાના હતા ને ત્યારે તમને યાદ હશે કે તમે બાલ મંદિરમાં ભણતા હતા। એ વખતે તમને તમારા બાલ મંદિરના બેન અથવા તમારા મમ્મી પપ્પા તમને વાર્તા શીખવાડતા હતા ને, તો એના ઉપરથી તમને થોડા થોડા શબ્દો આવડતા હતા। એ વખતે કે એક હતી તો કે ચક્કી, એક હતો ચક્કો, ચક્કી લાય ચોખાનો દાણો, ચક્કો લાયો મગનો દાણો, પછી શું બનાવ્યું તો કે ખીચડી। આવી કાલિજેલી ભાષામાં તમે એ કહાની કરતા હતા। હવે આની અંદર અહીં નાના નાના બાળકોનું જે કક્ષા છે, તો બાળકો કેવી રીતે શબ્દો ગોઠવી શકે છે, તમે કેવી રીતે શબ્દો ગોઠવી શકો છો, એ તમારે આના આધારે શીખવાનું છે। તો જો હું તમને જેમ જેમ સમજાઈ જાઉં છું એમ એમ તમારે ચોપડી લઈ અને તમારી ચોપડીમાં આમાં પછી તમે ચોપડામાં ઉતારવાનું। પહેલા તમે પાઠ્યપુસ્તક હાથમાં લઈ લો, પેન્સિલ કે પેન હાથમાં લઈ લો, અને જેમ પ્રમાણે સમજાવું છું એ પ્રમાણે હું તમને જવાબ લખાવું છું। તો તમારે ખાલી જગ્યામાં એ રીતે જવાબ લખવાના છે। જુઓ, ચિત્ર જોઈ દેવાનું છે ને જવાબ લખી જવાના છે। કૌવા ઓર મુરઘી દોનો ઘર મે રહેતે છે, અહીંયા આગળ શું આવશે? રહેતે, કૌવા દાના લાતા થા, અહીં આગળ લખજો કૌવા। મુરઘી ભી દાના લાતી થી, તો અહીં આવશે મુરઘી। એસા કરતે કરતે ઘર મે બહુત દાના દાને જમા હો દાના જમા હો ગયા, કૌંસમાં અનાજ લખજો। અનાજ પણ ચાલે અને દાના પણ ચાલે। એક દિન કૌએ ને કહા, મેં ચાવલ લેને જાતા હું, તું ઘર કા દરવાજા બંધ કર, રખના નહીં તો કોઈ દાને લે જાયગા। અલે તમારો શબ્દ લખેલો જ છે જાયગા। અહીં તમારે પહેલો ફકરો પૂરો થાય છે। હવે બીજો દેખો, થોડી દેર બાદ એક ઘોડા આયા, આ બીજો ફકરો છે, આ પહેલો ફકરો છે। ઘોડે ને કહા, એ પૂર્ણવિરામ આવશે અહીં। તમારે તમને પહેલા પણ શીખવાડતું હિન્દીમાં જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે ઊભી લીટી આવે એટલે પૂર્ણવિરામ। ઘોડે ને કહા, મુરઘી મુરઘી દરવાજા ખોલ, ઓર મુજે દાના દે, મુરઘી ને કહા નહીં નહીં મેં દાના નહીં દૂંગી, તો અહીં ખાલી જગ્યામાં શું આવશે? મુરઘી। મેં કહા નહીં નહીં મેં દાના નહીં દૂંગી। ઘોડે ને કહા, પછી અહીંયા કશું લખશો? અહીં ઘોડે ને કહા, મુરઘી મુરઘી મુજે દાના દે, મુજે બહુત ભૂખ લગી હૈ, મુરઘી કો દયા આ ગઈ ઉસને સારે દાને ઘોડે કો દે દીએ। હવે ત્રીજો ફકરો જો, આ આ છે ને આ લીટી આ ફકરો આ ચિત્ર છે એના સામે ત્રીજો ફકરો આવશે। અબ મુરઘી સોચને લગી, કૌવા દાના માંગી ગયા તો મેં કાં સે દૂંગી, મુરઘી બહુ સભરા ગઈ।
જબ કૌવા ચાવલ લેકર ઘર કાગડો ક્યાં જતો ચોખા લેવા જતો ને તો ચાવલ આપશે. જબ કૌવા ચાવલ લેકર ઘર લોટા તબ મુર્ગી ચક્કી કે પીછે છીપ ગઈ. કૌએ ને આવાજ લગાઈ, મુર્ગી મુર્ગી તું કહાં હે. તો અહીં ખાલી જગ્યામાં શું લખશો? મુર્ગી મુર્ગી તું કહાં હે. આ તું શબ્દ લખેલો જ છે. જુઓ, ડરકે મારે મુર્ગી ચૂપ રહી. એક આવાજ બી નહીં નીકળી. હવે પાન નંબર 41 ઉપર આ ફકરો બીજો આવ્યો. જુઓ, ઉસ સમય એક બિલ્લી ઘર મેં આવી. બિલ્લી ને કહા, મુર્ગી મુજે અપની ચક્કી દે, મુજે દાના પીસ ના હે, એટલે કે દળવા છે. કૌએ ને કહા, મુર્ગી તો ઘર મેં નહીં હે, તું અપના દાના યહી લાકર પીસ લે. બિલ્લી દાના લે આવી ઓર પીસને બેઠી. હવે જો એના પછીનો ફકરો, પેલી બિલાડી દળવા બેઠી છે ને, એક ફકરો, બિલ્લી ને દાના ચક્કી મેં ડાલા. મુર્ગી ને ચટ ઉસે મુંબઈ ભર લિયા, બિલ્લી ને ઓર દાના ચક્કી મેં ડાલા. તો અહીં આવશે બિલ્લી અહીં આવશે ચક્કી. મુર્ગી ને ઉસે ભી ચટ કર લિયા, એટલે કે ખાઈ ગઈ. બિલ્લી પીસને લગી, પણ આટા ન નીકળા. એ દેખ બિલ્લી બહુ ચકિત હુઈ. હવે એના પછીનો ફકરો આવશે. બિલ્લીને સારી વાત કૌએ કો બતાવી. અહીં આવશે બિલ્લી. કૌવા ભી બહુ ચકિત હુઆ. કૌવા સોચતે લગા, દાના કહાં હોગા. ઢૂંઢતે ઢૂંઢતે ઉસને ચક્કી કે પીછે દેખા. વાહ, મુર્ગી મુંહ મેં દાના ભરે બેઠી થી. ઉસકા મુંહ દાને સે ફૂલ ગયા થા. હવે છેલ્લો ફકરો દેખો. ઉસે દેખ કૌવા આશા, ઉસે દેખ બિલ્લી ભી બહુ તસી. દોનો હસે તો મુર્ગી કો કોઈ જોરથી હસી આવી. જો અહીં આગળ છે ને, અહીં ઉપર હસી એમાં ચંદ્રબિંદી લગાવવાની છે, અને નીચે સાદો શબ્દ છે, એમાં ચંદ્રબિંદી લગાવવાની નથી. આ શબ્દમાં ફેરફાર થાય છે. હિન્દીમાં એવું છે, જ્યારે કોઈ બી શબ્દ ઉપર ચંદ્રબિંદી આવે ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે. બરાબર. હવે અહીં આગળ તમારે આખી શું કરવાનું, ચોપડીમાં પહેલા તમે આ શબ્દ લખી નાખજો. ચોપડીમાં તમે શબ્દ લખશો એટલે આખી વાર્તા તમને તૈયાર થઈ જઈ. એ તમે જ્યારે ચોપડો હિન્દીનો, અને આ વખતે અનુક્રમણિકા ઘણા વિદ્યાર્થીઓ નથી બનાવી તો અનુક્રમણિકા બનાવી દેવાની. એની અંદર તારીખ પ્રમાણે લખી દેવાનું. આ પછી આખી વાર્તા તમારે અંદર આખી ખાલી જગ્યા સાથે ઉતારવાની છે. બરાબર. હવે પાછળ પાન નંબર 42 દેખો, અભ્યાસ જુઓ. એમાં છે ને, પહેલો તમારે પ્રશ્ન નથી કરવાનો, બીજો નથી કરવાનો, ત્રીજો નથી કરવાનો, ચોથો છે એક નાઈ ચમત્કારગી મુર્ગી. તમારે એ વાર્તા લખવાની છે, પછી કહાની લેખન નીચેનો એ લખવાની છે, અને સ્વાધ્યાયમાં બીજો છે એમાં લખવાની. જો મેં વર્ગમાં મેં ભણાયું છે એની અંદર બે વાર્તા મેં લખાઈ છે અને એક જ ઘરે લખવા આપી છે. તો તમારે એ બંને ત્રણે ત્રણ વાર્તા તમારે લખવાની છે. અહીં આગળ આપણો પાઠ પૂરો થાય છે. નમસ્કાર. અને વાર્તામાં જો તમને સમજણ ના પડે તો નિબંધ માળામાં કે એમાં દેખી લેજો. બરાબર. અને આ તમને વાર્તાઓ છે ને બધી મેં
તમે પાંચમામાં છઠ્ઠામાં હતા ને ત્યારે આપણે બધી વાર્તા મેં લખાયેલી છે, એ બધી તમને આવડતી જ છે. એ મુદ્દા વાંચે જવાના, વાર્તા લખે જવાની, બોધ અને એનું શીર્ષક લખી જવાનું, બરોબર? તો બી તમને સમજણ ના પડે તો અમને કહેજો, અમે ફરીથી તમને સમજાવી દઈશું. નમસ્કાર.